આ તરફ સુરત શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદી માહોલ જામતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી છે. અડાજણ, રાંદેર, અઠવા ગેટ, પીપલોદ, મજૂરા ગેટ, વેસુ વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે. રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. પાણી ભરાતા રાહદારીઓ તથા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. સુરત શહેરમાં ધોધમાર વરસાદ જે છે તે વહેલી સવારથી જ જોવા મળી રહ્યો છે. વધુ માહિતી સાથે સંવાદદાતા ધ્રુવ જોડાઈ ગયા છે. ધ્રુવ, સુરત શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે, પાણી ભરાવાની સમસ્યા પણ સુરતમાંથી સામે આવી છે. ધ્રુવ, સાચી વાત છે. આજે સુરતમાં વહેલી સવારે ખુલ્લી પાડે છે. આજે ત્રણ દિવસથી વરસાદી માહોલ જામે છે, પરંતુ જો એવો વરસાદ મુકવું રહ્યો, પરંતુ નદી થવાથી ધોધમાર વરસાદ સાથે શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો. લોકો અત્યારે જી ધ્રુવ, આપ જોડાયેલા રહેજો, અન્ય માહિતી પણ મેળવતા રહીશું. તો સુરત જિલ્લામાં પણ મેઘમહેર જે છે તે જોવા મળી રહી છે. બે દિવસથી સતત વરસાદી માહોલ જામ્યો છે. ઓલપાડ તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. તાલુકામાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. ધ્રુવ, જે રીતે સુરત શહેરમાં વરસાદ નોંધાયો, પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી, સાથે સાથે હવે સુરત જિલ્લામાં પણ મેઘમહેર થઈ છે. ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. ધ્રુવ, સાચી વાત છે. કારણ કે આવી નહોતો રહ્યો, સાથે સાથે વરસાદમાં લઈને વરસાદને કારણે લોકોમાં ખૂબ ખુશી જોવા મળી રહી છે. કારણ કે છેલ્લા થોડા સમય વરસાદ અને પ્રવાસી જોઈએ તે રીતનું કારણ કે હવે એ પ્રકારનો વરસાદ નોંધાયો છે. માત્ર સુરત નહીં, જિલ્લામાં આ પ્રકારનો માહોલ અત્યારે જોવા મળ્યો છે. જેને લઈને તમામ જે ખેડૂતો છે જી ધ્રુવ, વાવણી લાયક વરસાદ થતા ધરતીપુત્રો પણ હાલ સુરત જિલ્લામાં ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. તો સુરતના મજૂરા ગેટ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. વરસાદ વરસતા સિવિલ હોસ્પિટલની બહાર રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. સિવિલ પાસેનો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ધ્રુવ, જે રીતે જોઈ શકાય છે આ સિવિલના દ્રશ્યો કે ત્યાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે, એટલે કે પ્રી મોન્સૂનની કામગીરી પોકળ સાબિત થઈ છે. ધ્રુવ, જી ધ્રુવ, તો સુરતના મજૂરા ગેટ વિસ્તારના આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં જોઈ શકાય છે આ સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે.
તો સુરતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. બારડોલી નગરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદ થતાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી છે. ભરવાડ વસાહત આશાપુરી માતાના મંદિર નજીક પાણી ભરાઈ ગયા છે, તો સ્ટેશન રોડ જેપી નગરમાં પણ પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. વધુ માહિતી સાથે સંવાદદાર નિર્મલ જોડાઈ ગયા છે. નિર્મલ, સુરતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે, વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ નિર્મલ સામે આવી છે. જે પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે, જે અનુસંધાને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે અને ખાસ કરીને જે ગ્રામ્ય વિસ્તારો છે, ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા હતા. વાત કરીએ બારડોલી નગરપાલિકાની, તો બારડોલી નગરપાલિકાના ભરવાડ વસાહત, આશાપુરી માતાના મંદિર, સ્ટેશન રોડ અને જેપી નગરમાં આ વરસાદી પાણી ભરાયા હતા, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને જે નગરપાલિકાઓ દાવા કરતી હોય છે પ્રી મોન્સૂન ડેલી કામગીરીની, પરંતુ બારડોલી નગરપાલિકા દ્વારા જે દાવા કરવામાં આવ્યા હતા એ દાવા પ્રી મોન્સૂન કામગીરી માટે એમની પોલ ખુલી ગઈ છે અને ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા હતા. અને સમગ્ર સુરત ગ્રામ્ય વિસ્તારમાં કડોદરા, પલસાણા, બારડોલી, મહુવા, માંડવી, માંગરોળ, ઓલપાડ સહિત વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો. જી, આભાર નિર્મલ વિગત આપવા બદલ.